नमस्कार वाला विद्यार्थी मित्रों, अपने YouTube चैनल में आप सर्व विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत छे। धोरण 6 विषय गुजराती द्वितीय सत्र स्व अध्ययन पोथी में चैप्टर नंबर 15 गुजरात मोरी मोरी रे માં આજે આપણે દરેક પ્રશ્નોના વિસ્તારપૂર્વક સરસ રીતે જવાબો અભ્યાસ કરવાના છીએ। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરી નવા વિડિયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। જો મિત્રો તમે આ વિડિયોની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। जो मित्रों वीडियो पसंद आए तो वधु में वधु लाइक कमेंट शेयर अने सब्सक्राइब करवानो भूलता नहीं। प्रश्न नंबर 1, कौश में आपेला शब्दों माथी योग्य शब्द मुकी अने खाली जगह पूरो। कौश में शब्द आपेला छे शोले, भर, गुजरात, चोरवाड़, सोंडला, भरी, गुजराती। શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડિયો અને પીડીએફ, એ પણ તદ્દન ફ્રી। સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ। તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરીયલ એટલે કે પીડીએફ પણ મેળવી શકો છો। તો રાહકોની જોઈ રહ્યા છો મિત્રો, આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન। કોયલ અને ચરોતર, ચાલો જોઈએ। 1, ગાંધીની ખાલી જગ્યા કપરી જીરવવી તો ગુજરાત। 2, ખાલી જગ્યા વાડીએ છાતીસી ઉભરે તો ચોરવાડ। 3, ડગલે ને ડુંગરે ખાલી જગ્યા દેતી હૈયા તો જવાબ આવશે ભર। 4, શમદરના મોતીની ખાલી જગ્યા નવરાવતી તો શોળે। 5, શાબરના મર્દીની ખાલી જગ્યા શણાવતી તો સોણલા। 6, ખાલી જગ્યાને મોરને મેઘ મીઠે બોલડે તો જવાબ આવશે કોયલ। જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 2, શબ્દોની યોગ્ય ક્રમમાં ગોઠવી અને કાવ્ય પંક્તિને ફરીથી લખો। 1, ગુજરાત ભારતની જાજેરી ભૂમમાં તો જવાબ આવશે ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત। 2, ગઢ ઈડરીઓ ગિરનારી રે ટ્રકોને તો ગિરનારી ટ્રકોને ગઢ રે ઈડરીઓ। 3, ચરોતરે આંખની ઉમટે અમી મીઠ, આંખની અમી મીઠ ઉમટે ચરોતરે। 4, નિતરે હૈયાના પાય હીર હેત ભરી તો હૈયાના હીર પાય હેત ભરી નિતરે। પ્રશ્ન નંબર 3, યોગ્ય વિકલ્પ પસંદ કરતો। 1, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત એટલે આપણને અમૂલ્ય ગુજરાત મળ્યું છે। 4 ઓપ્શન છે, એમાંથી ડ છે આપણો જવાબ છે। ત્યાર પછી 2, સમદરના મોતીની છોળે નવરાવતી એટલે તો 4 ઓપ્શનમાંથી ડ છે એ જવાબ આવશે કે સમુદ્રના મોજા મોતી જેવા હોય છે। 3, ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરીઓ, ટૂંકો એટલે તો જવાબ આવશે અ પર્વતના શિખરો। 4, નીચેના પૈકી કોનો ઉલ્લેખ કાવ્યમાં થયો નથી એવું પૂછ્યું છે મિત્રો, તો જવાબ આવશે બ મેના। પ્રશ્ન નંબર 4, નમૂના મુજબ તીર દોરી શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો અહીંયા તમને શબ્દકોશ ક્રમમાં તીર દ્વારા દર્શાવવાનું છે, તો તમે એક પછી એક તીર દોરી અને વ્યવસ્થિત રીતે તમે આ રીતે તમારે જોઈન્ટ કરવાનું છે જે આપણે શબ્દકોશની અંદર ગોઠવેલું છે। ક્લિયર? ચાલો પ્રશ્ન નંબર 5, લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધો અને લખો। મુશ્કેલ, સાગર, ભૂમિ, માતા, નર્મદા, મોજા અને પૃથ્વી। 1, ભારતની ભૌમમાં જાજેરી ગુજરાત તો ભૌમનું થશે ભૂમિ। 2, રેવાના અમૃતની મરમર ધવરાવતી તો રેવા એટલે આવશે નર્મદા। 3,
समदर ना मोती नी छोड़े नवरावती, तो समदर एटले जवाब आवशे सागर। चार पावा ना टोडले मा काली मैया, तो मैया नो जवाब आवशे माता। पांच गांधी नी गुजरात कपरी जीरववी, तो कपरी एटले जवाब आवशे मुश्किल। प्रश्न नंबर छ, नीचे नो भाव दर्शावती पंक्ति लखो। एक सागर किनारो दरिया ना मोजा रूपी मोती नी छालको थी नवड़ावे छे, तो समदर ना मोती छोले नवरावती। बे हैयानो प्रेम पाईने जे सदा हेत वर्षावती रहे छे, तो हैयाना हीर पाए हेत भरी नितरे। त्रण जल काठे सारस बेलडी सुखमा डूबेली जोवा मळे छे, तो नीर तीरे सारस सा सुख डूबिया जोडले। जो मित्रों वीडियो पसंद आवतो होय तो वधुमा वधु लाइक कमेंट शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। प्रश्न नंबर सात, प्रश्नोना उत्तर आपो। एक गुजरात मोरी मोरी रे आ पंक्ति वारंवार शा माटे वपराय छे, तो अहीं मोरी शब्दना बे अर्थ आप्या छे। एक मोरी एटले मारी अने बीजू मोरी एटले मूल्यवान, मोंघी अने आगळ पड़ती। गुजरातनो महिमा दर्शावा आ पंक्ति वारंवार वपराय हशे। बे गांधीनी गुजरात कपरी जीरववी एम शा माटे कहेवायुं छे, तो महात्मा गांधी अपना राष्ट्रपिता छे, जेमनी जन्मभूमि पण छे, तेथी कह्युं छे के आ बे गांधीनी गुजरात छे, जेने जीरववी कपरी हती ते वक्ते आजादी मेळववा संघर्ष कर्यो हतो। प्रश्न नंबर आठ, आपेल शब्द विशे त्रण वाक्य लखो, उदाहरण तरीके गुजरात। तो गुजरात भारतनी पश्चिम दिशाए आवेलू राज्य छे, गुजरात राज्यनो पाटनगर गांधीनगर छे, मने गुजरातमां रहेवू गमे छे। तो मोती, तो मोती दरियामांथी मळे छे, मोती बहु कीमती होय छे, मोतीमांथी घरेणा बने छे। वाड़ी, वाड़ी शाकभाजी उगाडेली होय छे, वाड़ीमां रंगबेरंगी फूलो होय छे, वाड़ी हवा तरीके उपयोगी औषधिओ छोड़ पण होय छे। दरियो, दरियामां खारू पाणी होय छे, दरियामां माछलीओ होय छे, दरियामां बीजा पण घणा बधा जीवजंतुओ रहे छे। आँख, आँख आपणे जोई शकीए छीए, आँख एटले नयन लोचन अने शक्षु थाय, आँखमांथी पाणी आवे तेने आँसू कहेवाय छे। पाणी, पाणी विना जीवन शक्य नथी, दुनियामां पीवा लायक पाणी बहु ओछू छे, पाणीનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ। નકશો, નકશો એ કોઈ સ્થળનું રેખાંકિત માપ છે, નકશાની મદદથી સ્થળો વિશે જાણકારી મળે છે, નકશાની મદદથી બે સ્થળ વચ્ચેનું અંતર પણ જાણી શકાય છે। પ્રશ્ન નંબર 9, ગુજરાતનું ગૌરવગાન કરતું અન્ય કોઈ ગીત કે કાવ્ય મેળવી 5-7 પંક્તિઓ લખો। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, दीपे अरुणु प्रभात, जय जय गरवी गुजरात, ध्वज प्रकाश छे जलल कसुंबी, प्रेम शौर्य अंकित, तू भणव भणव निज संतजी सौने प्रेम भक्ति नी रीत, ऊंची तुज सुंदर जात, जय जय गरवी गुजरात, उत्तर मा अंबा मात, पूर्व मा काली मात, छे दक्षिण दिश मा करंत रक्षा कुंतेश्वर महादेव, ने सोमनाथ ने द्वारकाश ए पश्चिम केरा देव छे सहाय मा साक्षात, जय जय गरवी गुजरात, नदी तापी नर्मदा जोई, मही ने बीजी पण जोई, वळी जोई सुभटना जुद रमण ने, रत्नाकर सागर पर्वत उपरथी वीर पूर्वजो, दे आशीष जय कर सपे सोए सौ जात, जय जय गरवी गुजरात, ते अणहिलवाड़ना रंग, ते सिद्धराज जय सिंह, ते रंग थकी पण अधिक सरस रंग थशे शत्वरे माता, शुभ शुकुन दिशे मध्याहन शोभ छे, वीती गई छे रात, जन धूमे नर्मदा साथ, जय जय गरवी गुजरात। जो मित्रों तमे आवाज वीडियो सोल्यूशन मेळवा मांगता होय तो अत्यारे ज अमारी चेनल ने सब्सक्राइब करी बेल आइकन पर क्लिक करी देजो। नवा वीडियो माटे थोड़ी वेट करो, त्यां सुधी लाइक करो, शेर करो, सब्सक्राइब करो। थैंक यू।